વીએચપીના પ્રમુખ પ્રવીણ તોગડિયાની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં જ પ્રવીણ તોગડિયાના ગાયબ થયા બાદ તેમણે ભાજપની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની આ કાર્યવાહીથી આરએસએસ નારાજ થયું હોય તેવું લાગે છે અને હવે પ્રવીણ તોગડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંઘ હવે તોગડિયાને અધ્યક્ષ પદ પરથી હટાવવા માંગે છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે પ્રવીણ તોગડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે હવે તોગડિયાને ફરી પદ મળે છે કે નહીં તે તો સમય જ કહેશે. માર્ચ મહિનામાં અધ્યક્ષની ચૂંટણી થવાની છે ત્યારે તોગડિયાને પણ કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવવામાં આવી શકે. આ તમામ કાર્યવાહી 2019માં લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો રસ્તો સાફ કરવા માંગે છે. ચૂંટણી સમયે કોઈ અડચણ ના આવે તેના માટે સંઘ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.